કદરગામ લક્ષ્મીકાંત હાથી મંદિર રોડ પર આવેલ સર્જન સોસાયટીના મકાનને નિશાન બનાવીને ચોરી કરીને ભાગે છૂટેલા રીઢાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. કદરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કદરગામ ખાતે આવેલ હાથી મંદિર પાસેની સર્જન સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર પાનસુરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના મકાને અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવ્યું હતું અને ઘરમાં ઘૂસીને કબાટમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ, રૂપિયા અને વિદેશી મુદ્રાની ચોરી કરીને ભાગે છૂટ્યા હતા. મારું નામ જીતેન્દ્ર પ્રાગજીભાઈ પાનસુરિયા છે અને હું 33 સર્જન સોસાયટીમાં રહું છું, લક્ષ્મીકાંત હાથી મંદિર રોડ. મારા ઘરે ચોરી થઈ છે. તો ચોર છે ને અહીંયા મારી પાછળથી આવેલા છે, સીસીટીવી કેમેરામાં દેખાય છે ફૂટેજમાં. એટલે અહીંયાથી આવી, પાછળથી આવીને અહીંયાથી આગળથી ચડ્યા છે અને અંદરથી મારા ઘરેથી ચોરી, મારા બેડરૂમમાં તિજોરી હતી. શું શું વસ્તુ ગઈ છે ચોરી? તિજોરી હતી, તે તિજોરી લઈ ગયા છે અને તિજોરીની અંદર 50-60 હજાર રૂપિયા હતા અને એક નાની પેન્ડન્ટ બુટી હતી અને થોડી ફોરેન કરન્સી હતી. એ મેં FIRમાં બધું લખાઈ દીધું છે. આશરે કેટલાની રકમની ચોરી કરી ગયા છે? આશરે તો આ ઇન્ડિયન કરન્સી આટલી મેં તમને કીધું એટલી હતી, બરાબર. અને બાકી તમને હું કહું છું ને કે પેલી ફોરેન કરન્સી હતી એમાં એ બધું હતું. કયા સમય દરમિયાન ચોરો તમારા ઘરમાં પ્રવેશ્યા હતા? ચોરો મારા ઘરે, સમજી લો ને, દિવાળીના દિવસે રાત્રે 2 વાગે બતાવે છે કે 2:20 એ લોકો ઉપર ચડ્યા અને 3:31 જતા દેખાડે છે. આવો બધે પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, ફરિયાદ કરી છે, FIR લખાવી છે. ઓકે. જોકે ઘરમાં ચોરી કરવા ઘૂસેલા રીઢાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોય, આથી હાલ તો કતરગામ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધીને રીઢાઓને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.